રાજકોટ શહેરના બેડીનાકા સામે આવેલા સાર્વજનિક બગીચામાંથી ગત રવિવારે એક અજાણ્યા યુવાનની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં માથાના ભાગે ઈજા થયા હોવાનું ખુલતા બનાવ હત્યાનો હોવાનું સામે આવ્યું હતું પોલીસે હત્યાનો ગુનો નોંધી સીસીટીવીમાં દેખાતા એક શકમંદની પૂછપરછ શરૂ કરી છે હત્યાનો ભોગ બનનાર રંગારામ દસેક દિવસ પહેલા જ ઘરે જાણ કર્યા વગર રાજસ્થાનથી નીકળી ગયો હતો હત્યા બગીચામાં કોઈ આવારા તત્વોએ પૈસા મામલે કે નશો કર્યા બાદ થયેલી તકરારમાં કરી કે અન્ય કારણે તે સહિતના મુદ્દે તપાસ થઈ રહી છે જો કે હત્યારા ઝડપાયા બાદ હત્યાનું સાચું કારણ સામે આવશે પીએમ રિપોર્ટમાં યુવાનને માથાના ભાગે માર મારી સળગાવી નાખ્યાનું બહાર આવ્યું છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેસરીપુલ બાજુમાં એક સાર્વજનિક બગીચો છે ત્યાં એક અડધી બળેલી લાશનો મેસેજ હતો ત્યાં જઈને તપાસ કરતા એક ડેડ બોડી મળી આવેલ છે જેની અંદર ફેસ ઉપરના પર પરના શરીર ઉપર સળગાવવામાં આવેલ છે તે હકીકત આધારે પ્રાથમિક તબક્કે અને શરીર ઉપર ઈજાઓ હતી અને એ આધારે આપણે તપાસ કરતા એ મર્ડર જેવું પ્રાથમિક તબક્કે લાગતા એમાં ત્રણસો બે મુજબ એ ડિવિઝનમાં ગુના દાખલ કરવામાં આવેલ છે અને લાશ ઓળખવા માટે એના પાસે જે શરીર ડેડ બોડી પાસે જે પણ ડાયરી મળી આવેલ છે એના ઉપર કોન્ટેક્ટ કરીને તપાસ કરતાં મરણ જનાર પોતે રાજસ્થાનના પાલી ગામના હોવાનું પ્રાથમિક તબક્કે મળી આવતા એ લોકોના પરિવાર જોડે સંપર્ક કરેલ પછી એના ભાઈ આવીને ફરિયાદ આપતા તેનો ફરિયાદ લઈ આગળની વધુ તપાસ ચાલુ છે જે હાલ તો અત્યારે એના શરીર ઉપર ઈજા છે અને પેટ્રોલ છાંટીને મારી નાખવામાં આવેલ છે તો કંઈક ઝઘડો તો કોઈને સાથે થયેલ છે તે બાબતે સીસીટીવી ફૂટેજસ અને ઇલેક્ટ્રોનિક આપણે મીડિયમથી એનો આરોપીનો શોધખોળ ચાલુ છે